અને મહત્વના સમાચાર પર વાત કરીએ તો આજે અક્ષય તૃતીયા નો આજે શુભ દિવસ છે. આજના શુભ દિવસ નિમિત્તે જગન્નાથના રથોનું વિધિવત પૂજન કરવામાં આવ્યું છે. તો બિલકુલ અમદાવાદ ખાતે આવેલા જગન્નાથ મંદિરમાં ચંદન યાત્રા યોજાઈ ભગવાનના રથનું પૂજન કરાયું. તો નવનિર્માણ પામેલા રથોનું વિધિવત રીતે પૂજન કરવામાં આવ્યું. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના રથની પૂજા કરવામાં આવી. તો જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ પૂજા કરી 7 જુલાઈના રોજ ધામધૂમથી અમદાવાદમાં રથયાત્રા નીકળશે. તો બિલકુલ જ્યારે રથયાત્રા અમદાવાદ ખાતે યોજાતી હોય છે ત્યારે ખૂબ જ ધામધૂમપૂર્વક તેની તૈયારી કરવામાં આવતી હોય છે. ત્યારે આજે અક્ષય તૃતીયાના આ શુભ અવસર પર જગન્નાથના રથોનું વિધિવત રીતે પૂજન કરવામાં આવ્યું. 7 જુલાઈએ આ પ્રસિદ્ધ રથયાત્રા નીકળશે. જગન્નાથ મંદિરમાં આજે ચંદન યાત્રા આયોજાઈ. તો ભગવાનના રથનું પૂજન કરાયું. નવનિર્માણ પામેલા જે રથો છે તેનું વિધિવત રીતે પૂજન કરાયું છે. તો ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના રથની પૂજા કરવામાં આવી. જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ પૂજા કરી. તો મેયર પ્રતિભા જૈન પણ ત્યાં ઉપસ્થિત રહ્યા. મેયર પ્રતિભા જૈને પણ આમ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી. ઐતિહાસિક, પારંપરિક અને ધાર્મિક ભગવાન જગન્નાથજીની રથયાત્રા 7 જુલાઈએ નીકળવાની છે. એના પૂર્વે જે ચંદન યાત્રાના અંતર્ગત અહીંયા ત્રણેય રથની પૂજન વિધિ કરવામાં આવી અને આ પૂજન વિધિમાં પરમ પૂજ્ય દિલીપદાસજી મહારાજ, અનેક સાધુ મહાત્માઓ અને ટ્રસ્ટી મંડળ અને સાથે સાથે લોકોની સાથે આજે અહીંયા આ પૂજન વિધિ ત્રણેય રથોની કરી અને એને જે ચંદન યાત્રા અતિ મહોત્સવ પૂજન વિધિ કહેવાય અને અતિ મહોત્સવના રૂપે આજે અહીંયા ઉજવણી કરવામાં આવી છે. અને આ પારંપરિક રથયાત્રા 7 જુલાઈએ નીકળવાની અને એની ચંદન યાત્રા આજે અહીંયા થઈ છે અને મને અહીંયા ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો છે. આજે મારો એ પરમ સૌભાગ્ય છે. તો આજે અક્ષય તૃતીયાના શુભ દિવસ પર જગન્નાથ મંદિરમાં ચંદન યાત્રા યોજાઈ 7 જુલાઈએ આ પ્રસિદ્ધ રથયાત્રા નીકળવાની છે. તેની તૈયારી આજથી તેની શરૂઆત કરવામાં આવી છે. નવનિર્માણ પામેલા રથોનું વિધિવત રીતે પૂજન કરવામાં આવ્યું. તો ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને સાથે ભાઈ બલભદ્રના રથની પૂજા કરવામાં આવી અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ આની પૂજા કરી. જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે પણ આની પૂજા કરી. સાથે મેયર પ્રતિભા જૈન પણ ઉપસ્થિત રહ્યા. 7 જુલાઈના રોજ ધામધૂમથી અમદાવાદમાં આ રથયાત્રા નીકળવાની છે. તેની તૈયારી આજથી કરવામાં આવી. ચાલો બૂમ નીચે ભાઈ, બધા બૂમલેસ લઈ લો એવું પણ. મહારાજજી, આજે રથનું પૂજન કરવું, ખાસ તો રથયાત્રાનો પ્રથમ પડાવ કહી શકાય કે હવે રથયાત્રાની તૈયારીઓ થશે? જેવી રીતે કે પ્રતિવર્ષ મુજબ અક્ષય તૃતીયાના દિવસે ભગવાન જગન્નાથજીના ત્રણેય રથોનું પૂજન થતું હોય છે. વૈદિક મંત્રોચ્ચાર દ્વારા દરેક દેવી દેવતાઓનું આહ્વાન કરી ભગવાનના રથ પર સ્થાપિત કરવામાં આવતા હોય છે. આને આજના દિવસે ચંદન યાત્રા પણ કહેવામાં આવતી હોય છે. પુરીમાં પણ ભગવાનની આ રીતે આજે રથ પૂજન થતું હોય છે. આપણે કર્ણાવતી મહાનગરે પણ પ્રતિવર્ષ આજના દિવસે, અક્ષય તૃતીયાના દિવસે પૂજન અર્ચન કરી અને રથયાત્રાના પ્રારંભની આજથી શરૂઆત થતી હોય છે. આજ ભગવાનના જેવી રીતે કે અક્ષય તૃતીયાના દિવસે વિશિષ્ટ મંત્રોચ્ચાર દ્વારા અનેક સંતો મહંતોની ઉપસ્થિતિમાં, અનેક ભક્તોની ઉપસ્થિતિમાં આજે ભગવાનના ત્રણેય રથોનું પૂજન કરવામાં આવે છે અને રથયાત્રાના કાર્યનો પ્રારંભ કરવામાં આવે છે. શું મહત્ત્વ છે? જેવી રીતે કે ખૂબ મહત્ત્વ રહેલું છે આજ અક્ષય તૃતીયા, એટલે આપ સૌ જાણો છો કે આજનો દિવસ એટલે અક્ષય, આજનું કરેલું કાર્ય કાયમ માટે અક્ષય રહેતું હોય છે. તો આ વર્ષોથી પરંપરા જે રહેલી છે અને અક્ષય તૃતીયાના દિવસે જ
પૂજન થતું હોય છે. અને આપ સૌ જાણો છો કે જેવી રીતે ભગવાન કૃષ્ણને સુદામાજી આજ મળ્યા હતા અને કનક ભવન કર્યા હતા, બ્રહ્માજી વેદ વ્યાસજી મહાભારતની રચના પણ આજે કરી હતી, ગંગાજીનું અવતરણ પણ આજે જ થયું હતું, પરશુરામજીનો જન્મ પણ આજે જ થયો હતો. તો એવો આજનો આ પવિત્ર દિવસ છે અને ભગવાન જગન્નાથજીની યાત્રાનો પ્રારંભ માટેની બી પૂજન વિધિ પણ આજના દિવસે કરવામાં આવતી હોય. અચ્છા, જળયાત્રાને લઈને આ વખતે આ વર્ષે કયા પ્રકારની તૈયારી થશે, શું વિશેષતા? જેવી રીતે કે પ્રતિવર્ષ મુજબ પરંપરા પ્રમાણે જે રીતે આપણે જળયાત્રા નીકળે છે એવી રીતે એના સમય અનુકૂળ 108 કળશ સાથે સોમનાથ ભૂદરના આરે ગંગા પૂજન કરી અને જળ લાવી ભગવાનને જેષ્ઠા અભિષેક સ્નાન કરાવવામાં આવશે અને એ રીતે જળયાત્રાનો મહોત્સવ પણ મનાવવામાં આવશે. ગત વર્ષે નવરાત્રિ મનાવવામાં આવ્યા હતા, તો આ વખતે વધારે સમયની જરૂર છે? નહીં, આ ફેરી રથને જેવી રીતે એમાં જે કંઈ ટચિંગ વચિંગ છે, જે એનું કંઈ કાર્યમાં હશે એ કરવામાં આવશે. પૈડાનું સમારકામ તો પ્રતિવર્ષ કરતા જોઈએ છે, એટલે પૈડાનું જે બી કાર્ય છે એનું સમારકામ કરવામાં આવશે. તો આજે અક્ષય તૃતીયાનો જે શુભ દિવસ માનવામાં આવે છે તેને લઈને જગન્નાથ મંદિરમાં ચંદન યાત્રા યોજાઈ ભગવાનના રથનું પૂજન કરવામાં આવ્યું. નવનિર્માણ પામેલા રથનું વિધિવત રીતે પૂજન કરાયું. તો ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના રથની પૂજા કરવામાં આવી. તો જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ પૂજા કરી. 7 જુલાઈના રોજ ધામધૂમથી અમદાવાદમાં રથયાત્રા નીકળશે. રથયાત્રાનો પ્રથમ પડાવ આજે જોવા મળ્યો છે. આજે અક્ષય તૃતીયાનો શુભ દિવસ માનવામાં આવે છે તેને લઈને આજે જગન્નાથ મંદિરમાં ચંદન યાત્રા યોજાઈ. તો અનેક સંતો મહંતો ભક્તોની ઉપસ્થિતિમાં આ ચંદન યાત્રા યોજવામાં આવી. ભગવાનના રથનું પૂજન કરવામાં આવ્યું. નવનિર્માણ પામેલા રથનું વિધિવત રીતે પૂજન કરાયું. તો 7 જુલાઈએ પ્રસિદ્ધ રથયાત્રા નીકળવાની છે તેને લઈને આજે અક્ષય તૃતીયાના આ શુભ દિવસથી શરૂઆત કરવામાં આવી છે. રથયાત્રાની તૈયારીનો આજથી પ્રારંભ થયો છે. જગન્નાથ મંદિરમાં ચંદન યાત્રા યોજવામાં આવી. ભગવાનના રથનું આજે પૂજન કરવામાં આવ્યું છે. નવનિર્માણ પામેલા જે રથો છે તેનું વિધિવત રીતે આજે પૂજન કરાયું. તો ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના રથની પૂજા કરવામાં આવી છે. તો જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી, ટ્રસ્ટી મહેન્દ્ર ઝા પૂજા કરી. તો મેયર પ્રતિભા જૈન પણ વિશેષ ઉપસ્થિત રહ્યા. તો 7 જુલાઈના રોજ ધામધૂમથી અમદાવાદ ખાતે રથયાત્રા નીકળશે, જેની તૈયારી આજથી અક્ષય તૃતીયાના શુભ દિવસથી શરૂ કરવામાં આવી. તો હાલ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જગન્નાથ મંદિરમાં ચંદન યાત્રા યોજાઈ અત્યારે રથનું પૂજન કરવામાં આવી રહ્યું છે. નવનિર્માણ પામેલા જે રથો છે તેનું વિધિવત રીતે પૂજન કરવામાં આવી રહ્યું છે. જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી, ટ્રસ્ટી મહેન્દ્ર ઝા પૂજા કરવામાં અત્યારે અત્યારે જોવા મળી રહ્યા છે. તો નવનિર્માણ પામેલા જે રથ છે તેનું પૂજા આજે કરવામાં આવી રહી છે. અક્ષય તૃતીયાનો જે શુભ દિવસ છે આ શુભ દિવસથી આજથી આ રથયાત્રાને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અનેક સંતો મહંતો ભક્તોની ઉપસ્થિતિમાં આજથી રથયાત્રાની તૈયારીઓને પ્રારંભ કરવામાં આવ્યો છે. નવનિર્માણ પામેલા જે આ રથો છે તેને લઈને વિધિવત રીતે આજે પૂજન કરવામાં આવ્યું. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના રથની પૂજા કરવામાં આવી. તો જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ પૂજા કરી વિધિવત રીતે. પૂજા સાથે આ અત્યારે મંત્રોચ્ચાર સાથે રથોની પૂજા કરવામાં આવી. તો 7 જુલાઈના રોજ જ્યારે ધામધૂમથી અમદાવાદમાં રથયાત્રા નીકળશે તેને લઈને આજથી રથયાત્રાની તૈયારીઓ શરૂ કરવામાં આવે છે. આજનો દિવસ અક્ષય તૃતીયાનો દિવસ કે જે ખૂબ જ શુભ માનવામાં આવે છે તેને લઈને આજથી જગન્નાથ મંદિરમાં આ શુભ અવસર પર તૈયારી શરૂ કરવામાં આવી.
તો સંતો મહંતો ભક્તોની ઉપસ્થિતિમાં પૂજા વિધિ કરવામાં આવી. વિવિધ મંત્રોચ્ચાર સાથે અત્યારે આ પૂજા કરવામાં આવી છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના રથની પૂજા કરવામાં આવી છે. તો જે રીતે ધામધૂમપૂર્વક અમદાવાદ ખાતે રથયાત્રા યોજાતી હોય છે, 7 જુલાઈના રોજ ધામધૂમથી જ્યારે અમદાવાદમાં આ રથયાત્રા નીકળશે કે જેની શરૂઆત આજના શુભ અવસર એટલે કે અક્ષય તૃતીયાના દિવસથી કરવામાં આવી. તો જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ પૂજા કરી, સાથે અનેક સાધુ સંતો મહંતો તેમજ ભક્તોની ઉપસ્થિતિમાં આજથી રથયાત્રાનો અવસરનો જે આ પ્રારંભ અવસર છે તેનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. તેની તૈયારીઓની આજથી શરૂઆત થઈ છે. 7 જુલાઈએ જ્યારે આ પ્રસિદ્ધ રથયાત્રા નીકળશે, નગરે નગરે જગન્નાથ ભગવાન જે છે બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના સાથે નગરયાત્રાએ નીકળવાના છે. તેને લઈને આજથી જગન્નાથ મંદિર ખાતે શુભ અવસર પર તૈયારી શરૂ કરવામાં આવી છે. જગન્નાથ મંદિરમાં ચંદન યાત્રા યોજાઈ ભગવાનના રથનું જેમાં પૂજન કરવામાં આવ્યું. આ નવનિર્માણ પામેલા છે, જે ગયા વર્ષે આ રથો નવનિર્માણ પામેલા છે તે રથોનું આજે વિધિવત રીતે પૂજન કરવામાં આવ્યું. તો વિવિધ વૈદિક મંત્રોચ્ચાર સાથે આજે પૂજા વિધિ કરવામાં આવી, રથયાત્રાને લઈને આજથી શરૂઆત કરવામાં આવી છે. તો આજનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે, તેવામાં આજે આ વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે, આજથી શરૂઆત કરવામાં આવી છે. તો આ પૂજા વિધિમાં સંતો મહંતો તેમજ ભક્તો ઉપસ્થિત રહ્યા. તો વિવિધ મંત્રોચ્ચાર સાથે આજે આ પૂજા વિધિ કરવામાં આવી. આપ જો કોણ હે યાત્રા પૂરી થાય ને પછી એમાં એને મારા ભીડવાનો. આજે અક્ષય તૃતીયાનો શુભ દિવસ માનવામાં આવે છે, તેને લઈને જગન્નાથ મંદિરમાં ચંદન યાત્રા યોજાઈ ભગવાનના રથનું પૂજન કરવામાં આવ્યું. નવનિર્માણ પામેલા રથોનું વિધિવત રીતે પૂજન કરાયું. તો ત્રણેય રથોને ફૂલહારથી સુશોભિત કરવામાં આવ્યા. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના રથની વિધિવત રીતે પૂજા કરવામાં આવી. જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ પૂજા કરી, મેયર પ્રતિભા જૈન પણ ઉપસ્થિત રહ્યા. ગત વર્ષે રથ જે છે તે ભગવાનના ત્રણેય જે રથ છે, બળભદ્રજી, સુભદ્રાજી તેમજ જગન્નાથજીના જે રથ જે છે તે રથ
ને નવા બનાવવામાં આવ્યા હતા અને આ વર્ષે ફરી જે કહી શકાય કે તેનું પૂજન કરવામાં આવી રહ્યું છે. રથ જે છે તે અત્યારે તેનું પૂજન કરવામાં આવી રહ્યું છે. તો કહી શકાય કે જગન્નાથ મંદિરના જે ટ્રસ્ટી છે તેમજ દિલીપદાસજી મહારાજ અત્યારે રથની પૂજા અર્ચના બી કરી રહ્યા છે અને સાથે જ મેયર સહિત પદાધિકારીઓ છે, ચૈતન્ય શંભુ મહારાજ છે તે પણ અત્યારે પૂજામાં હાજર રહ્યા છે અને અત્યારે રથનું પૂજન કરી રહ્યા છે. તો જે પ્રમાણે રથનું જે પૂજન છે અને કંકુ પૂજનથી અત્યારે રથની પૂજા કરવામાં આવી છે અને સાથે જ અત્યારે જે કહી શકાય કે રથની આરતી પણ કરવામાં આવશે. તો અત્યારે રથયાત્રાની અને અખાત્રીજના દિવસથી રથયાત્રાની જે તૈયારી છે તે અત્યારે કરવામાં આવી રહી છે અને રથની જે પૂજા જે છે તે પૂજા પણ કરવામાં આવી રહી છે. તો સાથે જ વાત કરવામાં આવે તો રથયાત્રા અને ખાસ કરીને ચંદનની યાત્રાના દિવસે આજે રથની જે છે તે પૂજા થઈ રહી છે. પૂજા અર્ચના બાદ અત્યારે આરતી કરવામાં આવશે અને સાથે જ વાત કરવામાં આવે તો જે પ્રમાણે રથયાત્રામાં જ્યારે ભગવાન નગરચર્યાએ નીકળતા હોય છે ત્યારે તેના જે રથમાં બેસીને નગરચર્યાએ નીકળતા હોય છે તે રથની અત્યારે પૂજા કરવામાં આવી રહી છે. અખાત્રીજના દિવસે વિધિવત રીતે તેની પૂજા કરવામાં આવતી હોય છે. અત્યારે જે નાળિયેર વધેરીને જે કહી શકાય કે રથની જે તમામ રથની પૂજા કરવામાં આવતી હોય છે. તો કહી શકાય રથયાત્રા આવનારા દિવસોમાં છે ત્યારે પૂજા કરવા માટે અત્યારે મહંત સહિત ટ્રસ્ટી પણ અહીંયા હાજર રહ્યા છે અને સાથે જ અત્યારે તેઓ રથની પૂજા કરી રહ્યા છે. તો અત્યારે પણ તેઓ મહંત સહિત દિલીપદાસજી મહારાજ અત્યારે પૂજા કરી રહ્યા છે અને સાથે જ પૂજા અર્ચના અત્યારે કરી રહ્યા છે અને અખાત્રીજા દિવસથી અત્યારે રથયાત્રાની રથની જે પૂજા છે તે કરી રહ્યા છે. જી અક્ષય તૃતીયાનો શુભ અવસર છે. આ શુભ અવસર પર જગન્નાથ મંદિરમાં ચંદન યાત્રા યોજાઈ 7 જુલાઈએ જે પ્રસિદ્ધ રથયાત્રા નીકળવાની છે તેને લઈને આજથી આ તૈયારીઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે જેને લઈને આજથી જગન્નાથ મંદિરમાં રથયાત્રાને લઈ તમામ તૈયારીઓ શરૂ કરવામાં આવી. નવનિર્માણ પામેલા જે રથો છે જે ગયા વર્ષે જ નવા બનાવવામાં આવ્યા છે તેને આ રથોનું આજે જે છે તે વિધિવત રીતે પૂજા કરવામાં આવી. તો રથોને ફૂલહારથી સુશોભિત કરવામાં આવ્યા. ત્રણેય રથો એટલે કે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના જે રથો છે તે રથની પૂજા વિધિ કરાઈ. વિવિધ મંત્રોચ્ચાર સાથે પૂજા વિધિ કરવામાં આવી. તો જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ પૂજા કરી, સાથે મેયર પ્રતિભા જૈન પણ ઉપસ્થિત રહ્યા. 7 જુલાઈના રોજ ધામધૂમથી અમદાવાદ ખાતે આ પ્રસિદ્ધ રથયાત્રા નીકળશે. તો આજથી તેનો તૈયારીઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ખૂબ જ ધામધૂમપૂર્વક આ રથયાત્રા નીકળતી હોય છે જેમાં ભગવાન, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે નગરયાત્રાએ નીકળતા હોય છે. આ એક પાવન તહેવાર પણ મનાવવામાં આવતો હોય છે ત્યારે આ પાવન અવસરની આજથી શરૂઆત કરવામાં આવે છે. આજે અક્ષય તૃતીયાનો ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે તેને લઈને જગન્નાથ મંદિરમાં રથયાત્રાને લઈ તૈયારીઓ શરૂ કરવામાં આવી. તો અનેક સંતો, મહંતો, ભક્તોની ઉપસ્થિતિમાં આજથી રથયાત્રાની તૈયારીઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જગન્નાથ મંદિર ખાતેના આ દ્રશ્યો છે. જગન્નાથ મંદિરમાં ચંદન યાત્રા યોજાઈ ભગવાનના રથનું પૂજન કરવામાં આવ્યું. નવનિર્માણ પામેલા જે રથો છે તેનું વિધિવત રીતે પૂજન કરવામાં આવ્યું.
તો ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના રથની પૂજા કરવામાં આવી. જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી, ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ પણ પૂજા કરી. મેયર પ્રતિભા જૈન પણ ઉપસ્થિત રહ્યા. 7 જુલાઈના રોજ જે આ ભવ્ય રથયાત્રા નીકળશે અમદાવાદ ખાતે, તેને લઈને, તેની તૈયારીઓને લઈને આજથી આજના શુભ અવસર પર પ્રારંભ કરવામાં આવ્યો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. સમાચારના અંતમાં નજર કરીશું હેડલાઇન્સ પર.